અન્યુઝના પ્રાયોજક છે મુંબઈથી ઇન્દોર જતી બરોડા સુપરફાસ્ટ ટ્રેન કુંડી ફાટકથી પસાર થતી વખતે ફાટક મેને કોચ નંબર એસ થ્રી કોચમાંથી ધુમાડો નીકળતા જોયો હતો જેને લીધે ડુંગરી સ્ટેશન માસ્તરને ઘટનાની જાણ કરવામાં આવી હતી ડુંગરી રેલવે સ્ટેશન સુધી ધીમી ગતિએ ટ્રેનને લઈ જઈને ચેક કરતા ટ્રેન એસ થ્રી કોચના લાઇનર જામ થઈ ગયા હોવાથી ધુમાડો નીકળતો હતો ઘટનાની જાણ વલસાડ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓને થતાં વલસાડ રેલવે વિભાગે તાત્કાલિક રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ડુંગરી રેલવે સ્ટેશન પર પહોંચીને ટ્રેનને ચેક કરી નવા લાઇનર નાખીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી ઘટનાને લઈને વલસાડ અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનો એક કલાક લેટ થઈ હતી આ બનાવમાં વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મુંબઈથી ઇન્દોર જતી બરોડા એક્સપ્રેસ ટ્રેન વલસાડથી શનિવારે મોડી રાત્રિએ પસાર થઈ હતી કાપરી ફાટક પાસે ફરજ ઉપર હાજર ફાટકમેને બરોડા એક્સપ્રેસ ટ્રેનના કોચ એસ થ્રી કોચમાંથી ધુમાડો નીકળતા જોયો હતો જેને લઈને ડુંગરી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને ઘટનાની જાણ કરવામાં આવી હતી ડુંગરી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે ટ્રેનને ધીમી કરવાનો સિગ્નલ આપીને ટ્રેનને ડુંગરી રેલવે સ્ટેશન ખાતે અટકાવી હતી ટ્રેનમાંથી ધુમાડો નીકળતો હોવાનો જોઈને તાત્કાલિક બનાવની જાણ વલસાડ રેલવે વિભાગને કરવામાં ઘટનાની જાણ વલસાડ રેલવે વિભાગને થતાં વલસાડ રેલવે સ્ટેશનથી રેલવેના ટેકનિકલ સ્ટાફ સાથે ડુંગરી સ્ટેશન ખાતે તાત્કાલિક દુર્ઘટના યાન રવાના કરવામાં આવી હતી રેલવેના કર્મીઓએ ડુંગરી રેલવે સ્ટેશન ખાતે બરોડા એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ થ્રીને ચેક કરતાં ટ્રેનના લાઇનર જામ થઈ ગયા હોવાથી ટ્રેનના પૈડામાંથી તણખલા અને ધુમાડો નીકળતો હોવાનું અનુમાન લાગ્યું હતું ટ્રેનના એસ્થ્રી કોચના લાઇનર બદલવામાં આવ્યા હતા સમગ્ર ઘટનામાં વલસાડ અમદાવાદ વચ્ચે એક કલાક સુધી રેલ વ્યવહાર ખોરવાયો હતો ટ્રેનમાં લાઈનર બદલ્યા બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી